બરાસાના વૃંદાવન ઇન્ડસ્ટ્રીયલ સોસાયટીના હીરાના કારખાનામાંથી 28 લાખ રૂપિયાના હીરાની ચોરી કરનારા 2 જણાને વરાછા પોલીસે ગણતરીના કલાકમાં પકડી મુદ્દામાલ કબજે કરી લીધો છે. વરાછા પોલીસ સ્ટેશનના ઇન્સ્પેક્ટર પીએ આર્યે જણાવ્યું હતું કે કતારગામ મામા તલાવડી ખાતે માનસરોવર સોસાયટીમાં રહેતા કિશોરભાઈ રામજીભાઈ ભીંગરાડિયા ભાગીદારો સાથે વરાછામાં એકે રોડ વિસ્તારમાં વૃંદાવન ઇન્ડસ્ટ્રીયલ સોસાયટીમાં હીરાનું કારખાનું ધરાવે છે. ગુરુવારે બપોરે રાજેશ ઉર્ફે રાજ નામના કારીગરે શેઠને કહ્યું હતું કે 28 લાખના હીરા ચોરી થઈ ગયા છે, જેથી રાજની વાતથી તેને ચોરી કરાવી હશે એવી શંકા ગઈ હતી. 2 મહિના પહેલા પણ રાજે હીરા ચોરી કર્યા હતા, પરંતુ ત્યારે માત્ર તેને ઠપકો અપાયો હતો. કિશોરભાઈએ રાજ અને અજાણ્યા આરોપી વિરુદ્ધ ચોરીની ફરિયાદ નોંધાવી હતી. રાજ પર શંકા ગઈ હોવાથી તેના પર ફોન અને સીસીટીવીની તપાસ કરાઈ હતી. કેમેરામાં દેખાયેલા યુવકને પોલીસે શોધી કાઢ્યો હતો. ચોરી કરનાર યુવકનું નામ ગૌતમ ચેતન ઢાબી હોય તેને પકડી પોલીસે તેની પાસેથી ચોરીના હીરાઓ કબજે કર્યા છે. ગૌતમે કહ્યું હતું કે રાજ સાથે મળીને હીરા ચોરી કરવાનો પ્લાન કર્યો હતો. ગૌતમ અને રાજ બંને મિત્રો છે. રાજે બોઇલર રૂમમાં હીરા રાખી રૂમનો દરવાજો ખુલ્લો રાખી ટીવી રિપેર કરવાના બહાને બહાર નીકળી ગૌતમને ઇશારો કર્યો હતો. બાદમાં ગૌતમે કારખાનામાં જઈને ચોરી કરી હતી. હાલ તો વરાછા પોલીસે બંનેની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે. વરાછા પોલીસ સ્ટેશન વિસ્તારના વૃંદાવન કોમ્પ્લેક્સમાં આવેલ ભીંગરાડિયા બ્રધર્સના ફેક્ટરીમાંથી લગભગ 28 લાખ રૂપિયાના હીરાની ચોરી થઈ છે. આ પ્રકારની ફરિયાદ ગઈકાલે વરાછા પોલીસ સ્ટેશનમાં થઈ. આ ફરિયાદ બાબતે જાણ થતાની સાથે એડિશનલ સીપી સેક્ટર 1, ડીસીપી, એસીપી એ ડિવિઝન અને વરાછા પીઆઈ આ તમામ અધિકારીઓએ બહુ મહેનત કરી, ખૂબ ઝીણવટભરી રીતે તપાસ કરી અને જે આરોપીઓ 2 જણા હતા આ બંને આરોપીઓને પકડી લીધા છે અને મુદ્દામાલ તમામ રિકવર કરી લીધા છે. 186 કેરેટ હીરા કિંમત લગભગ 28 લાખ તમામ મુદ્દામાલ રિકવર થયા છે. બંને જે આરોપી આમાં સંડોવાયેલા આ પણ અટક થઈ ગયા છે. ખાસ કરીને તમામ હીરાના કારખાનાવાળા ભાઈઓએ જે નબળાઈ સિસ્ટમમાં હતી જેના લીધે આ બનાવ બન્યા, આ નબળાઈ બીજી કોઈ ફેક્ટરીમાં ના રહે અને ફરીથી કોઈ તોમતદારને આ પ્રકારના ગુના આચરવાની તક ના મળે